આત્મનિરીક્ષણનું એક સજેશન વિલ ચેન્જ યોર લાઈફ. મોટો કિલ્લો હોય ફોર્ટ, અને ફોર્ટનો સરદાર હોય, તો હવે ફોર્ટમાં દિવાલો કેટલી મોટી મોટી હોય, તો દિવાલમાં કેટલીક જગ્યાએ ઘસાયેલું હોય, કોઈક જગ્યાએ તિરાડ પડી હોય, કોઈક જગ્યાએ બાકોરો થઈ ગયો હોય, એ બહુ સ્વાભાવિક છે. પણ સરદાર શુડ નો ઇટ, એન્ડ હી શુડ નો ઇટ બિફોર ધ એનિમીઝ નો ઇટ. તારા કામ ક્રોધ વિકારોને ખબર પડે, તારા વીક પોઈન્ટ્સ, એની પહેલાં તને ખબર પડવી જોઈએ. તો કિલ્લાનો સરદાર જાગ્રત હોય, એનો કિલ્લો ખામીવાળો હોય તો બચી શકે. તારા આત્મામાં ઘણા ઘણા દ્વારો એવા હોય તો પણ તું બચી શકે. ધો યુ આર વીક વિલ પાવર, બટ ઇફ યુ એલર્ટ યુ કેન સેવ યોર સેલ્ફ. આત્મનિરીક્ષણ જરૂર છે, મારો વિકાસ થઈ રહ્યો છે કે નહીં. વોટ યુ નીડ ટુ ચેન્જ, વી નીડ ટુ ડિસાઇડ. મારે બે આત્મનિરીક્ષણની વાત કરવી છે. એક, તું જેના માટે આ સાધના કે આરાધના કે ધર્મ કરે છે એનું લક્ષમાં જ ગડબડ છે એવું તો નથી ને. હવે તમારે બધું જ ચેક કરવું પડશે, તમારું દાન, તમારું શીલ, તમારું તપ, કે એ આર્ત ધ્યાન છે, હિંમત નથી એટલે અમુક પાપ કર્યા નથી, પનિશમેન્ટનો ડર છે કે મુમુક્ષુતા છે. હવે બીજું, કે લક્ષ્ય તારો સાચો છે, વિભાવથી છૂટવા, સ્વરૂપમાં ઠરવા, લક્ષ્ય પ્રમાણે તારી ધર્મ આરાધના થાય છે કે નહીં. ઇફ યોર લક્ષ્ય ઇઝ કરેક્ટ, ધીસ શુડ બી યોર સાધના. ચિત્તની નિર્મલતા, ચિત્તની એકાગ્રતા, ચિત્તનો લય. ચિત્તની નિર્મલતા મીનિંગ લર્ન ટુ બી ચોઇસલેસ, એન્ડ વોટ એવર હેપન્સ લર્ન ટુ બી હેપી. આરતી ધ્યાનમાં કોઈ હિસાબે જવાનું નહીં, જસ્ટ ક્લોઝ ધેટ ડોર. એવી રીતે જ રૌદ્ય ધ્યાનમાં ફરિયાદ નહીં, ફેરફારની વૃત્તિ નહીં, કોઈ પણ કારણે કમ્પેરિઝન નહીં, ઈર્ષ્યા નહીં, જેલસી, દ્વેષ નહીં. ચિત્તની એકાગ્રતા, ઇટ હેઝ ટુ બી શાર્પ એન્ડ સટલ, સૂક્ષ્મ થવી જોઈએ, એકાગ્રતા, ફોકસ. એન્ડ થર્ડ ઇઝ ચિત્તનો લય, એટલે વિકલ્પનો નિરોધ. ડૂબી જાય ચિત્ત ચૈતન્ય સત્તામાં, માત્ર ચૈતન્ય રે, કોઈ વૃત્તિનું ઉત્થાન જ નહીં.